હાનના દર્દીઓ જે મળ્યા અને એ દર્દીઓ ઉપર રિસર્ચ કરી અને લેન્સેટ મેડિકલ જર્નલમાં એક આર્ટિકલ પ્રસારિત કર્યો પ્રોફેસર ચાવલિંગ હ્યુઆન અને એમની ટીમે આ આર્ટિકલ મુજબ આ તમામે તમામ દર્દીઓને બે પ્રકારે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા પોલિમરેજ ચેઇન રી રિએક્શન એને રિયલ ટાઈમ પીસીઆર તરીકે ઓળખવામાં આવે છે રિયલ ટાઈમ પોલીમેરેજ ચેઇન રિએક્શન જ્યારે વાયરસનું વિભાજન ચાલતું હોય ત્યારે તેનામાં થતા જે ફેરફાર હોય તેનું તે જ સમય નિદાન થવું એ રિયલ ટાઈમ પોલીમેરેજ ચેઇન રિએક્શન કહેવામાં આવે છે અને બીજું નેક્સ્ટ જનરેશન સિકવન્સિંગ આ બંનેના આધારે નક્કી કરવામાં આવ્યું કે આ જે દર્દીઓ છે એ બધા જ અલગ પ્રકારે વાયરસ એટલે કે કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે બીજા જાન્યુઆરીના રોજ જોવા જઈએ તો ચાઇનાની અંદર કુલ એકતાલીસ દર્દીઓ હતા એમાં મોટા ભાગના પુરુષો એટલે કે તોતેર ટકા પુરુષો હતા સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી બત્રીસ ટકા એમાંથી વ્યક્તિઓ એવા હતા કે જેમને પહેલાંથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હૃદય રોગની કોઈ બીમારી હતી મોટા ભાગના દર્દીઓ એટલે કે છાસઠ ટકા દર્દીઓ એવા હતા કે જેમણે ટૂંકા સમયમાં જે માંસ મચ્છી બજાર છે એને સી ફૂડ માર્કેટ તરીકે વુહાન તરીકે ઓળખવામાં આવે છે એની મુલાકાત લીધી હતી હવે એમને ચિહ્નો કેવા જોવા મળ્યા હતા લેન્સેટ ચેનલ પ્રમાણે જોઈએ તો અઠ્ઠાણું ટકા લોકોને તાવ હતો એનો અર્થ છે કે તમામે તમામ લગભગ તમામે તમામ લોકો તાવથી તો પીડાતા હતા ચાલીસ ટકા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પંચ્યાસી ટકા લોકોને ઉધરસ હતી છોતેર ટકા લોકોને લિમ્ફોપિનિયા કાઉન્ટ ઘટી જવાની વાત હતી સ્નાયુનો દુખાવો ચુમ્માલીસ ટકાને અને ત્રેસઠ ટકા લોકોને થાક જોવા મળતો થાક એટલે કે માયલજિયા અને ફટી આ બંને એમને જોવા મળતા અઠ્યાવીસ ટકા લોકોને ગળફા પડતા પાંચ ટકા લોકો એવા પણ હતા કે જેમને ગળફામાં લોહી પડતું હતું ત્રણ ટકા લોકો ને ઝાડા પણ થયેલા અને આ એકતાલીસમાંથી આ હું ભૂલી રહ્યો છું ત્યાં સુધીમાં છ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા બે હજાર ઓગણીસની વાત કરીએ જ્યારે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં આ વાયરસની ગતિ અથવા તો એની સફર ઘણી લાંબી છે બે હજાર ઓગણીસમાં એનસીઓપી જે વાયરસ અત્યારે આવ્યો ડિસેમ્બર મહિનામાં બે હજાર બેની સાલમાં સૌથી પહેલાં આપણને એસ એ આર એસ સીઓપી એટલે કે સિવિયટ કેટ ઓફ ચાઈના એ એના નામ ઉપરથી આપણે એનું નામ પાડ્યું હતું એસ એ આર એસ સીઓપી એ સૌથી પહેલો સિવિયટ કેટ ઓફ ચાઇનામાં જોવા મળ્યો એનું ફૂલ ફોર્મ છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અથવા તો કોરોના વાયરસનો એ પણ એક પ્રકાર છે બે હજાર નવની સાલમાં એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝા શોધી કાઢવામાં આવ્યો બે હજાર બારની સાલમાં એમ ઇ આર એસ સી નામનો એક સિન્ડ્રોમ જોવા મળ્યો મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ અરેબિયન ઊંટ દ્વારા ફેલાતો હતો અને એ પણ એક કોરોના વાયરસનો એક પ્રકાર છે અને બે હજાર ઓગણીસમાં અને જ્યારે છેલ્લો આ આપણે જોયો એ નોવેલ કોરોના વાયરસ એનું આખું નામ છે એન સી અથવા તો નોન સેગમેન્ટેડ પોઝિટિવ સેન્સ આર એનએ વાયરસ નોન સેગમેન્ટેડ પોઝિટિવ સેન્સ આર એનએ વાયરસ